कोरोनाग्रस्त मुख्यमंत्री रूपाणी पीपीई किट पहेरीने मतदान करशे। मतदानना दिवसे छेल्ला एक कलाकमां करशे मतदान। गुजरात विधानसभानुं बजेट 3 मार्चना रोज थशे रजू। स्थानिक स्वराज्यनी चूंटणीओ 2 मार्चना रोज मतगणतरी होवाना कारणे लेवायो निर्णय। सोशियल मीडिया पर ट्रेंड थई रह्यो छे भाजपनो चूंटणी स्लोगन, मारो मत अड़ीखम गुजरात ने 5 नंबरे करी रह्यो छे ट्रेंड। હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર, તો લોકશાહીના પર્વ આવી ચૂક્યો છે ત્યારે આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરી એકવાર ઈવીએમ મશીનોનો જાદુ છવાઈ જશે અને 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદારો કાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી। गुजरात राज्य में राजकोट, जामनगर, भावनगर, सूरत, वडोदरा और अमदावाद महानगरपालिका की चूंटणी माटे आवतीकाले मतदान योजाशे। सवारे 7 थी सांजे 6 सुधी मतदान थनार छे, जेनो राज्य चूंटणी पंचे 23 फेब्रुआरीए मतगणतरी करवानुं जाहेर कर्युं छे। त्यारे वखते स्थानिक स्वराज्य चूंटणी खूब ज रसप्रद थवानी छे, कारण के भारतीय जनता पार्टी, कांग्रेस, बसपा, एनसीपी सहित आम आदमी पार्टी और एआईएमआईएम पण चूंटणीना जंग में छे। આવતીકાલે સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે। 1.25 કરોડ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। 6 મહાનગરપાલિકા માટે 11,121 જેટલા મતદાન મથકો તૈયાર કરાયા। 6 મહાનગરપાલિકાની 576 બેઠકો પૈકી 575 બેઠકો માટે કાલે મતદાન। अमदावाद महानगरपालिका की 1 बैठक भाजप ने बिनहरीफ मिली है। भाजप, कांग्रेस सहित विविध पक्षों 2,285 उम्मीदवारों मैदान है। 467 मतदान अतिसंवेदनशील होवाथी त्यां विशेष बंदोबस्त मुकाशे। महत्वनु छे के गुजरात में 6 महानगरपालिका में डिसेम्बर में चूंटायेली 5 मुदत पूरी थई गई है, त्यारे चूंटणी थवा पात्र हती, परंतु कोरोना महामारी ने कारण 5 ठेलवामां आवी हती, जेनु आवतीकाले मतदान थनार छे। त्यारे हाल तमाम 6 महानगरोमां भाजपनुं शासन छे। आवता दिवसोमां पुनरावर्तन थाय छे के परिवर्तन, ते तो हवे जोवानुं रह्युं। ब्यूरो रिपोर्ट, नर्मदा न्यूज, अमदावाद। મોરબીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આગામી તારીખ 28 રોજ યોજાવાની છે, જેને લઈને વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેમાં મોરબી પાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્વે ઈવીએમ મશીનોની તૈયારીઓ આજે પૂર્ણ કરી દેવામાં આવનાર છે, જે અન્વયે આજે 73 બૂથ પર મતદાનમાં વાપરવામાં આવનાર ઈવીએમ મશીનોની પ્રિપરેશન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે કામકાજ વીસી હાઈસ્કૂલ અને આઈટીઆઈ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। તદુપરાંત એક રિટર્નિંગ ઓફિસર અને એક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની ટીમ બનાવવામાં આવી છે, જે આ સમગ્ર કામગીરી પર નજર રાખી રહી છે। આજે જે બેલેટ તૈયાર કરવાના હોય છે એને ઈવીએમ પ્રિપેરેશન કરવામાં આવે છે, એ કાર્યક્રમ અત્યારે ચાલુ છે। હરીફ ઉમેદવારની યાદી ફાઇનલ થઈ ગઈ, દરેક વોર્ડમાં ઉમેદવારો ફાઇનલ થઈ ગયા એટલે એમના પ્રેસમાં બેલેટ છપાઈને તૈયાર થઈ ગયા છે। હવે જે ઈવીએમ છે, બેલેટ યુનિટ, એમાં એ બેલેટને લગાડવાની કામગીરી, જેને આપણે ઈવીએમ પ્રિપરેશન કહીએ છીએ, એ અત્યારે ચાલુ છે। ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આવતીકાલે શહેરના 13 વોર્ડની 51 બેઠકો માટે 211 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તો સજ્જ કરી દેવામાં આવી છે। આ ચૂંટણીને કોરોનાની ગાઈડલાઈન અનુસાર શાંતિપૂર્ણ માહોલમાં યોજવા તંત્રએ તૈયારીઓ કરી છે।
13 વોર્ડની ચૂંટણી માટેના ઈવીએમ ફાળવણી માટે 4 ઝોનમાંથી અલગ અલગ રીતે 469 બૂથ પર ઈવીએમ મશીન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 469 બૂથ પર 3000થી વધુ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ ફરજ બજાવશે। મતદાન મથકો પર કોવિડ-19ની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે 486 આરોગ્ય કર્મીઓની નિમણૂક કરી થર્મલ ગન, ફેસ શિલ્ડ, માસ્ક, સેનિટાઈઝર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે। આ તૈયારી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી અને પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે એના ભાગરૂપે જ ડિસ્પેચિંગ થઈ રહ્યું છે, એટલે કે પોલિંગ પાર્ટીઝ, પ્રિસાઇડિંગ વન, પોલિંગ સ્ટાફ આ તમામ લોકો તેમના નિયત સ્થાનેથી ઈવીએમ મશીન્સ લઈ અને મતદાન મથકે આજે જશે અને વેરીફાઈ કરી અને તે મતદાન મથક સેટઅપ કરશે। ત્યારબાદ 13 રૂટ્સ છે આપણા 13 વોર્ડના 13 રૂટ્સ, ત્યાંના ઝોનલ અધિકારીઓ સાંજે રિપોર્ટ આપશે કે તમામ બૂથ ઉપર પૂરતી વ્યવસ્થા છે કે કેમ। આ વખતે વિશિષ્ટ સંજોગોમાં આપણે ઇલેક્શન કરી રહ્યા છીએ, કોવિડની પરિસ્થિતિ છે એટલે કોવિડના જે પ્રોટોકોલ છે એની જે ગાઈડલાઇન છે એનું પણ સંપૂર્ણ પણે પાલન થાય એ પ્રમાણેની પણ આપણે વ્યવસ્થા કરી છે આરોગ્યના। આવતીકાલે ભાવનગર મહાનગરપાલિકાની અંદર 13 વોર્ડના 52 બેઠકો માટે જે છે મતદાન યોજાનાર છે। અત્યારે કે તેને આગલા દિવસે એટલે કે આજે આપ જોઈ શકો છો કે હાલ શહેરના 4 વોર્ડની અંદર છે એ ઈવીએમની ફાળવણી હાથ ધરવામાં આવી છે। હાલ આપણે હાલ પહોંચી ગયા બીએમ કોમર્સ સ્કૂલની અંદર કે જ્યાં હાલ ઈવીએમની ફાળવણી છે એ કરવામાં આવેલી છે। 211 જેટલા ઉમેદવારો છે એ મેદાનમાં છે કે જેના ભાવિનો ફેસ્ટો છે આવતીકાલે થવાનો છે। 469 બૂથ ઉપર જે છે એ હાલ ઈવીએમની ફાળવણી કરવામાં આવેલી છે। સૌથી મહત્ત્વનું બની રહેશે કે જે પ્રમાણે 538 જેટલા યુનિટો જે છે એની હાલ ફાળવણી કરવામાં આવેલી છે અને તેની અંદર આવતીકાલે કહી શકાય કે તમામ ઉમેદવારો છે એનો ભાવિ છે એ કેદ થશે। કેતન નાગપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર। મહેસાણા નગરપાલિકા માટે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। અત્યારે ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને સદ્ધર મહેસાણા નગરપાલિકામાં અવનવા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। આ સમયે મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં મહેસાણા ભાજપે પોતાના કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીને ટિકિટ આપી છે। વોર્ડ નંબર 10માં પટ્ટાવાળાની પત્ની આશાબેન ભીલને ટિકિટ આપવામાં આવી છે અને પૂરજોશમાં તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે। તો બીજી તરફ ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનમાં પ્રભાવિત વિસ્તાર વોર્ડ નંબર 6માંથી એકમાત્ર જીતનાર કીર્તિ પટેલને પણ આ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે। મારા હસબન્ડ 20 વર્ષથી ભાજપ કાર્યાલયની અંદર સેવકનું જે ફરજ બજાવે છે અને હું પણ કાર્યકર્તા છું ભાજપની અને 7-8 વર્ષથી સક્રિય પણ છું। ભાજપ પાર્ટી એવી છે કે નાનામાં નાનો જે કર્મચારી છે એની પણ કદર કરે છે અને એમને કદર કરી, મારા હસબન્ડની કદર કરી અને મને ટિકિટ આપી છે એ બદલ ભાજપ પક્ષનો પણ આપણે આભાર માનીએ છીએ। મતદારો સમક્ષ અમે જઈએ કે તમે અમને ચૂંટીને લાવો, અમારી આખી આખી પેનલને લાવો તો અમે તમારા કાર્ય, વિકાસના જે કાર્ય છે એ બધા કરીશું અને મતદારો અમને કહે છે કે આટલા વર્ષમાં અમારા કોઈ કામ થયા નથી તો અમે અમને વિશ્વાસ અપાવીએ છીએ કે તમે અમને એક વખત આપો, લાવો, અમે તમને પ્રોમિસ કરીએ છીએ કે તમારા વિકાસના જે પણ કાર્ય હશે એ કરીશું, તમારા એરિયાને આખો ડેવલપ કરીશું એવું અમે પ્રોમિસ આપીએ છીએ। હું પ્રતિસાદ બહુ સારો પ્રતિસાદ ડોર ટુ ડોર અમે જઈએ છીએ, ડોર ટુ ડોર લોકો સ્વાગત કરે છે અમારું અને છેલ્લા 10 વર્ષથી હું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું અને ગઈ વખતે પાટીદાર આંદોલન હતું છતાંય અમે આગલા 5 વર્ષે કરેલા કામોને હિસાબે લોકોએ મને એ આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરવા ફરી ચાન્સ આપ્યો હતો તો 5 વર્ષ દરમિયાન મેં ઓછામાં ઓછા 20 કરોડથી વધુ ના કામ આ વિસ્તારમાં કર્યા છે। હું છેલ્લા 25-40 વર્ષથી અહીંયા જ રહેતો હતો અને લોકો કોર્પોરેટર જે થયા એમને મદદ બી બહુ કરી, લોકો પબ્લિક મારી જોડે આવી કે તમે મદદ કરો છો પણ અમારા કામ થતા નથી, બરાબર, એના કરતાં સારું છે તમે ઉમેદવારી કરી અને અમારા કામમાં તમે ધ્યાન આપો, બરાબર। અહીંયા આ બધો વિસ્તારમાં પાણી, ગટર, રોડ, સેટેલાઇટ બધી તકલીફો છે, લેકિન એમનું કામ થતું નથી, બરાબર। આ પબ્લિક બધું કહેવાય એવા માગે છે કે આટલા 20 વર્ષથી લોકો કંઈ કામ જ નથી થયું તો આજે ભાજપની સરકારમાં કામ થાય એવા છે એટલે મેં ભાજપની ટિકિટ માગી અને મને ભાજપે ટિકિટ આપી છે। ચૂંટણી
ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે ચૂંટણીનો ખરાખરીનો જંગ સોશિયલ મીડિયા પર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટી હવે ચૂંટણીના એક દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં પ્રચારનો મારો ચલાવી રહ્યા છે. આજે સવારથી જ ટ્વિટર પર ભાજપના આઈટી સેલ દ્વારા મારો વોટ અડીખમ ગુજરાતને ટ્રેન્ડ કરાવી રહ્યું છે. ગુજરાતીમાં ટ્રેન્ડ થઈ રહેલ હેશટેગમાં અત્યાર સુધી આશરે 50 લાખ લોકોએ ટ્વીટ કરીને આ ટ્રેન્ડને 5મા નંબર પર પહોંચાડી દીધું છે. નગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પર આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે જામનગરમાં વહીવટીતંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ઓશવાડ સેન્ટર પરથી 4 ઝોનમાં ઈવીએમ મશીન ડિસ્પેચ કરવાની કામગીરી જિલ્લા કલેક્ટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં 645 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે અને 3000 જેટલો સરકારી કર્મચારીઓનો સ્ટાફ મતદાનની પ્રક્રિયામાં જોડાશે. કોવિડની અત્યારે ગાઈડલાઇન જે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે અને ઇલેક્શન કમિશન દ્વારા, એ બધીને ધ્યાને રાખીને અમે આવતીકાલે મતદાન કરાવવાના છીએ. હું અપીલ કરું છું જામનગરના બધા જનતાને કે આપ લોકો અવશ્ય આવતીકાલે પોતાનો મતદાનનો કરીને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકશાહીને મજબૂત કરો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ તો પૂર્ણ થઈ ગઈ છે. આજે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ બૂથ ઉપર ઈવીએમ પહોંચાડવામાં આવી રહ્યા છે. અમદાવાદના રહીશોને ક્યાં મતદાન મથક પર મતદાન કરવા માટે જવું તેના માટે સોસાયટીના ગેટ પર માહિતી મૂકવામાં આવશે, તેમજ કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. સગર્ભા અશક્ત મતદાન કરી શકશે. આવતીકાલે મતદાન થવાનું છે એના માટે પાલડી, નવરંગપુરા અને વાસના વોર્ડના જે સ્ટાફ છે એ પોલિંગ સ્ટાફને ઈવીએમ મશીનો અને મતદાનની સામગ્રી સાથે આજે રવાના કરવાની કામગીરી કરવામાં આવે છે. કુલ 3 વોર્ડના 276 મતદાન મથકો ઉપર મારા નિયંત્રણ હેઠળ આવતીકાલે મતદાનની કામગીરી થવાની છે, જેના માટે અમે તાલીમબદ્ધ કરેલો સ્ટાફ છે એ મતદાન મથકો માટે રવાના થાય છે. જે ઝોનલ રૂટ છે એ રૂટમાં બસોમાં બેસી આ પોલીસ સિક્યુરિટી સાથે રૂટ રવાના કરવામાં આવશે. આવતીકાલે આખા દિવસ મતદાનની પ્રક્રિયા પૂરી કર્યા પછી એમની રિસીવિંગની કામગીરી કરવામાં આવશે, જેમાં ઈવીએમ મશીનો, જેમાં મતદાન થયું છે મશીનો અને મતદાન સામગ્રી સ્વીકારવામાં આવશે. એ સામગ્રી અને મશીનો આવતીકાલે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની 23મી તારીખે જે કામગીરી થવાની છે એના માટે સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. આ મતગણતરીની જે કામગીરી છે એ આયોગની ગાઈડલાઇન પ્રમાણે કરવામાં આવશે, જે 9 વાગે સવારે શરૂ થશે 23મી તારીખે. અત્યારે કોવિડની સ્થિતિમાં ટેબલો જે નિયત કર્યા છે એ ટેબલો ઉપર કામગીરી કરવામાં આવશે, સામાજિક અંતર જાળવવામાં આવશે, અન્ય જે પ્રિકોશન લેવાના છે પ્રિકોશન લેવામાં આવશે અને એ પ્રમાણે એક વોર્ડ પછી બીજા વોર્ડની એ પ્રમાણે ગણતરીની કામગીરી કરવામાં આવશે. લગભગ દિવસ દરમિયાનમાં 3 વોર્ડની દરેક ચૂંટણી અધિકારી છે એ ગણતરીની કામગીરી પૂરી કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ આવે છે, ત્યારે આવતીકાલે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, જેને લઈને જિલ્લામાં આખરી ઓપ તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે, જેમાં કામગીરી હેઠળ જિલ્લામાં ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરી દેવામાં આવી છે, જેનું નિરીક્ષણ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પોલિટેકનિક કોલેજ ખાતે આજે કલેક્ટર શાલિની અગ્રવાલે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં 400 જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમજ દિવ્યાંગ મતદારો માટે 155 જેટલી વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન માટેના મતદાનના પૂર્વ રિસીવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી સિટીમાં ચાલી રહી છે. 6 જેટલા રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર્સ ઉપર મતદાન મથકના સ્ટાફ, પોલિંગ પાર્ટીઝ, પોલીસ અને ચૂંટણીને લગતી તમામ સામગ્રીને મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરી કોવિડની ગાઈડલાઇન્સને ધ્યાને લઈને કરવામાં આવી રહી છે. 1295 જેટલા મતદાન મથક સમગ્ર શહેર વિસ્તારમાં છે. આમાં 7266 જેટલા મતદાન મથક
ના સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે આવેલ છે અને આ બધા જ લોકોને આજે ડિસ્પેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 4000 જેટલા પોલીસના લોકોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આમાં શહેર પોલીસના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ, SRP, હોમગાર્ડ્સ, GRD અને બીજી કંપનીઝનું ડિપ્લોયમેન્ટ કરીને સમગ્ર શહેર વ્યવસ્થામાં કાયદો અને વ્યવસ્થા માટે સાવચેતીના પગલા રૂપે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે, જેમાં જિલ્લાના કુલ 18 વોર્ડના 72 બેઠકો માટે 991 મતદાન બૂથ પર ચૂંટણી યોજાશે, જે માટે ચૂંટણી ફરજ પર 4,249 પોલીસ જવાનો અને 3,000થી વધુનો પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. તો આ બાજુ જિલ્લામાં 10 લાખથી વધુ મતદારો મતદાન કરશે, જેમાં મતદાન સમયે કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરશે. આવતીકાલે તેઓ રાજકોટ મનપાની ચૂંટણી માટે મતદાન કરશે. આજે તેમનો RT-PCR ટેસ્ટ થશે. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો તેમને રજા પણ આપવામાં આવશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને એમ્બ્યુલન્સમાં મતદાન માટે રાજકોટ લઈ જવાશે. કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાજેતરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કોર્સ કરાયો હતો અને જેના બાદ હાલ તેમની તબિયત સુધારા પર છે. ત્યારે અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાંથી આજે સાંજે તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરાશે, પરંતુ આવતીકાલે મતદાન છે. સીએમ રૂપાણી આવતીકાલે રાજકોટ મતદાન કરવા જશે તેવું જાણવા મળ્યું છે. સીએમ રૂપાણી રાજકોટ મનપાના વોર્ડ નંબર 10ના મતદાર છે. વધુને વધુ લોકો મતદાન માટે બહાર આવે એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરશે. જો કે ખરી માહિતી UN મહેતા હોસ્પિટલના મેડિકલ બુલેટિન બાદ જ મળશે. મોંઘવારીના મારથી જનતા હાલ બેહાલ છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતોની ખરાબ અસર ખિસ્સા પર પડી રહે છે. ગત 12 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે, જેથી ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીના મારથી જનતા તો પરેશાન છે, પરંતુ સરકાર તરફથી હાલ કોઈ રાહત નથી જોવા મળી. જોઈએ વિગત દર્શાવતો અહેવાલ. પેટ્રોલ ડીઝલના ભાવોમાં આગ જડતો વધારો. સતત વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ. આજે પણ ડીઝલની કિંમતોમાં 37-39 પૈસા સુધીનો વધારો. પેટ્રોલની કિંમતમાં 38-39 પૈસા સુધીનો વધારો. સરકાર ચૂંટણી પ્રચારમાં અવ્યસ્ત, પ્રજા ભાવ વધારાથી ત્રસ્ત. આજે ડીઝલની કિંમતોમાં 37-39 પૈસા સુધીનો વધારો થયો છે, ત્યારે પેટ્રોલની કિંમતમાં 38-39 પૈસા સુધીનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. આ બંને શહેરોમાં પેટ્રોલની કિંમત પોતાના સર્વોચ્ચ સ્તર પર છે. તો બહોત પરેશાની હૈ આમ આદમી કે લિયે. પેટ્રોલ લેના મતલબ સમજીએ તો ઇમ્પોસિબલ હોને જા રહા હૈ કુછ દિનો મે. સરકાર કો ઇસ પે ધ્યાન દેની ચાહિએ. પરેશાની કે બહુ પરેશાની મતલબ કે આપ એક સ્ટુડન્ટ કે તરહ દેખોગે તો આપ પહેલે જહાં 70-72 મે હો જાતે આ 100 રૂપિયે ખર્ચ હો જાતે હૈ. કહીં છોટે ડિસ્ટન્સ મે જાને કે ભી પ્રોબ્લમ હો જાતી હૈ. બહુ પરેશાની હો રહી હૈ ઇસકે લિયે. ઇસકે લિયે માન લીજિયે કે હમ લોગ રોજ ચલતે હૈ મોટરસાઇકલ સે, તબ ઇસમે 100 રૂપિયા મે યદિ 1 લિટર પેટ્રોલ મિલેગા તો સોચિયે કે હમારે ઉપર કિતના મહંગાઈ કા બોજ પડ ગયા હૈ. ઓર આમ આદમી કે લિયે તો બહુ બડા પરેશાની હૈ યે. જબકિ કચ્ચા તેલ જો હૈ તો મતલબ RK ઝા બહુ જ્યાદા પરેશાની હો રહી ક્યુંકિ વહીકલ્સ જો હૈ વો તો હર કોઈ યુઝ કરતા હૈ. પેટ્રોલ ઓર ડીઝલ કા દામ જો બઢ જાયેગા ઇસ તરહ 10-15 રૂપિયા યુનિટ બઢ ગયા હૈ સબકો તો બહુ જ્યાદા પરેશાની હૈ. જબકિ મતલબ કચ્ચા તેલ જો હૈ વો બહાર જબકિ દામ કમ હુઆ હૈ તબ ફિર ઇસ ટાઈમ પે બઢના યે તો એકદમ ઇલોજિકલ બાત હૈ. તો યે ચીજ મતલબ ઇસ પે ધ્યાન દેના ચાહિયે. અભી કા જો સરકાર હૈ ઇસકો બ્લેમ કરને સે તો નહીં કમ હો જાયેગા. દેખિયે ભારત સરકાર કો યે સોચના ચાહિયે. જબસે યે ભાજપા સરકાર આઈ હૈ તબસે પેટ્રોલ દુગના હો ગયા
40 रुपये पेट्रोल था, आज 90 रुपये हो गया। गैस जो है 350 रुपये था, आज 900 रुपये मिल रहा है। और अंतर्राष्ट्रीय बाजार में आप चले जाइए, पाकिस्तान में, थाईलैंड में, बैंकॉक में 30 रुपये 35 रुपये है। आखिर क्या कारण है कि ये भारत में ये 80 रुपये 90 रुपये पेट्रोल मिल रहा? कहीं ना कहीं आखिर भ्रष्टाचार तो है, कहीं ना कहीं चोरी तो है, कहीं ना कहीं तेल में, पेट्रोल में, गैस में घोटाला तो है। अगर नहीं होता तो आम पब्लिक को इतना तकलीफ नहीं सहना पड़ता। आए दिन जब सुनिए पेट्रोल महंगा हो गया, गैस महंगा हो गया, इसका मतलब चोरी बढ़ गया, भ्रष्टाचारी बढ़ गया। इसीलिए भाजपा सरकार को ये अवश्य रूप से सोचना चाहिए कि हम आम पब्लिक को ध्यान दें और पब्लिक हमको ध्यान दें। अरे भाजपा सरकार को तो हर लोग चाहती है कि वो अच्छे से काम करे, अच्छे से रहे, लेकिन भाजपा सरकार अगर नहीं चाहेगी पब्लिक का तो पब्लिक कैसे ध्यान देगी? इसलिए हम कहते हैं कि तत्काल पेट्रोल जो है 40 रुपये किया जाए और गैस 300 रुपये से ज्यादा नहीं किया जाए, तभी राहत मिलेगा। अमदावाद में पेट्रोल की कीमत 87 रुपया 75 पैसा प्रति लीटर छे, जहां अमदावाद में डीजल की कीमत 87 रुपया 70 पैसा प्रति लीटर छे। जहां दिल्ली में आज पेट्रोल 90.58 रुपया प्रति लीटर ना भावे वेचाई रही है। मुंबई में पेट्रोल 97 रुपया प्रति लीटर वेचाई रही है। कलकत्ता में आज 91.78 प्रति लीटर ना भावे वेचाई रही है। चेन्नई में पेट्रोल ना भाव 92.59 रुपया प्रति लीटर पर है। वधता जता पेट्रोल डीजल ना भावों ने लईने वडाप्रधान मोदी नुं जूनुं भाषण याद आवी रह्युं छे, जे गुजरातना मुख्यप्रधान हता त्यारे आप्युं हतुं। मोंઘવારી કઈ સ્થિતિએ પહોંચી છે મિત્રો, ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પેદા કરી છે, અને ઓછામાં પૂરું ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ અને મોંઘવારી એટલે કેટલા કૂદકા મારવાના, જીવન દોહેલું થઈ ગયું છે માત્ર, અને એમને ચિંતા નથી બોલો। અને હવે એમણે નવું કાઢ્યું છે, પાપ એ કરે અને પછી કહે છે કે જરા રાજ્યવાળા ધોઈ આપો ને, બોલો આવું કાઢ્યું છે, તમને આખે આખા ચીરી નાખે ભાવ વધારા કરીને, અને પછી રાજ્યોને કે પેટ્રોલ 18 રૂપિયા 69 પૈસા પ્રતિ લીટર હતો, એટલે કે પેટ્રોલ 18 રૂપિયા 69 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે દેશના ઘણા શહેરોમાં તો પેટ્રોલની કિંમત શતક મારી ચૂકી છે। બ્યુરો રિપોર્ટ, સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર ગુજરાત ની વિશાળ આકૃતિ અને ગુજરાત નો આકર્ષક નકશો તૈયાર કરવામાં આવ્યો હતો। આમ આ પ્રકારે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના પાવન પર્વને યથાર્થ બનાવવાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવેલી જોવા મળી। સાવરકુંડલા તાલુકાના લુવારા પ્રકરણનો વિવાદ શમવાનું નામ નથી લેતું, ત્યારે તાલુકાના લુવારા ગામની મહિલાની ધરપકડની ઘટના બાદ કરણી સેનાએ પોલીસની કાર્યવાહી સામે આંદોલન છેડ્યું છે। તો આ બાજુ રાજ શેખાવતની અપીલને પગલે અમરેલી જિલ્લામાં ઠેક ઠેકાણેથી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણીના બહિષ્કારની જાહેરાત પણ કરવામાં આવી રહી છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો બાબરામાં આજે આ જ મુદ્દે આવેદનપત્ર પણ અપાયું હતું। ઉલ્લેખનીય છે કે પોલીસે આરોપી અશોક જયતાબ બોરીજા અને તેના બહેન હેમુબેનની સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધ્યો હતો, અને ત્યારબાદ પોલીસે હેમુબેન સામે માત્ર રૂકાવટનું ચાર્જશીટ દાખલ કર્યું હતું।
राज्य सरकारे बजेट नी तारीख मां फेरफार कर्या छे। राज्यनुं बजेट 3 मार्चे रजू करवामां आवशे। आ पहेला 2 मार्चे बजेट रजू करवानी जाहेरात थई हती। 2 मार्चे जिला पंचायत, तालुका पंचायत अने नगरपालिकाना परिणाम छे। चूंटणी परिणामने लईने बजेट तारीखना समयमां फेरफार थयो छे। नाणामंत्री નીતિન પટેલ વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરશે। રાજ્ય સરકાર નારાજ ખેડૂતો, બેરોજગારોથી માંડીને આમ જનતાને રાજી કરવા આ વખતે કરવેરા વિનાનું ફૂલ ગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી રહ્યું છે। નાણામંત્રીના પટારામાં શું ખુલશે તેના પર સૌ કોઈની નજર તો મંડાઈ છે। જો કે આ વખતે ગુજરાતના બજેટનું કદ 2 લાખ કરોડને પાર કરી જશે। તો જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાઈ રહી છે, ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ તો આપવામાં આવી રહ્યો છે। જે રીતે અલગ અલગ સ્થાનિકો પોતાના વિસ્તારની રજૂઆતો કરી રહ્યા છે, લોકો કહી રહ્યા છે પરિવર્તન જરૂરી છે। જે રીતે આપણે વડોદરાના લોકોનો મિજાજ જોયો, હવે આપણે રાજકોટની જનતા શું કહી રહી છે, આવતીકાલે મતદાન પ્રક્રિયામાં રાજકોટવાસીઓનો મૂડ શું છે, રાજકોટ મંડપમાં આ વખતે કોની સત્તા આવશે, આવા અનેક સવાલો તો છે। આવતીકાલે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં નક્કી થશે, પરંતુ તે પહેલાંની જ્યારે વાત કરીએ તો રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મતદાન કરવાના છે। આવતીકાલે તેઓ મનપાની ચૂંટણીમાં મતદાન કરશે, તેમનું ટેસ્ટ પણ કરવામાં આવશે, એટલે કે મુખ્યમંત્રી પોતે મતદાન કરવા માટે ત્યાં જશે। લોકોને પણ તેઓ અપીલ કરી રહ્યા છે મતદાન કરવા માટેની। જ્યારે કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટમાં આવશે, યુએન મહેતા હોસ્પિટલમાંથી આજે સાંજે તેમનું મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવશે અને ત્યાર પછી નક્કી કરવામાં આવશે કે મુખ્યમંત્રી ત્યાં મતદાન કરવા માટે જશે। પરંતુ રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે આવો સાંભળી। ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખરાખરીનો જંગ છે તે પણ જામ્યો હતો અને તમામ પાર્ટી દ્વારા કહી શકાય કે જોરોશોરથી પ્રચાર અને પ્રસાર છે તે પણ કરવામાં આવ્યો હતો અને હાલ અત્યારે પ્રચાર અને પ્રસારના અડગમ છે તે એકદમ શાંત થઈ ગયા છે। પરંતુ રાજકોટ શહેરની અંદર મતદારોને ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને આકર્ષવામાં આવ્યા છે અને મતદારો કેટલા આકર્ષાયા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે કાર્યકર્તાઓ પણ છે અને લોકો પણ છે, આપણે તે જાણીશું કે હાલ અત્યારે લોકોને ક્યાં ક્યાં મુદ્દાઓ છે તે વધુ પસંદ છે। શું કહેશો હાલ અત્યારે ખાસ કરીને પ્રચાર પ્રસારના ખાસ શાંત થઈ ગયા છે, પરગમ શાંત થઈ ગયા છે, લોકો વચ્ચે ક્યાં ક્યાં મુદ્દાઓ અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર આપને લાગી રહ્યું છે? રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે રાજકોટની કાયા પલટ કરી દીધી છે। રાજકોટની અંદર મોટી જે વસ્તુ મળી હોય એ એમ્સ છે, એમ્સ છે, રાજકોટની અંદર નવું એરપોર્ટ, રાજકોટની અંદર નવું બસ સ્ટેન્ડ, રાજકોટની અંદર નવું રેસકોસ ને રાજકોટની અંદર એટલા બધા અંડરબ્રિજ અને રાજકોટનું ખૂબ જ કૂદકે ને ભૂતકે જે અમારા લોકલાડીયેલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીના માધ્યમથી અને અમારા લોકલાડીયેલા અમારા બધા કોર્પોરેટરના માધ્યમથી ખૂબ જ કામ કર્યું છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે 72 સીટ ઉપર કમળ ખીલશે એવી અમને 100% ખાતરી છે અને મતદારો ખૂબ જ ખુશ છે અને જે જગ્યાએ અમે લોકસંપર્કમાં જઈએ છીએ ત્યાં પણ ખૂબ જ સારો આવકાર મળે છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે 72 સીટ ઉપર વિન થાય છે। પણ કહી શકાય કે પ્રચાર અને પ્રસારમાં વિકાસની વાતો છે કરવામાં આવે છે, શું કહેશો ખાસ કરીને મતદારો છે તેને ક્યાં ક્યાં મુદ્દાઓ સૌથી વધારે પસપાસ કર્યા છે, તે વિકાસના મુદ્દાઓ છે અને સાથોસાથ કહી શકાય કે અન્ય ક્યાં મુદ્દાઓ છે કે જે મતદારોને એક વિશ્વાસ આપી શકે કે મારે આ વ્યક્તિને કે આ મેન્ડેટ ઉપર મારે મહોર મારી છે અને મારે મત આપવો છે? પહેલી તો વાત એ છે કે જે પાણી સમસ્યા હતી આપણે વિજય રૂપાણીએ પછી પાણી સમસ્યા દૂર કરી છે, પ્લસ કે જે અંડરબ્રિજ બનાવ્યો છે જે કે આપણે અને આ બધી વસ્તુ જે આપી છે જેમ કે અમૃતકાર જે ગરીબ માણસો પાસે અત્યારે રૂપિયા ઇમરજન્સીમાં જાઓ હોસ્પિટલ જાઓ તો 5 લાખ રૂપિયા સહેજ હાથમાં હોતા નથી, એ અમૃતકાર આપીને બહુ સારું કામ કર્યું છે વિજયભાઈ રૂપાણીએ, એટલે એના હિસાબે કે આપણા મતદાર એના હિસાબે ખેંચાય છે અને એના હિસાબે એ લોકો મત આપશે ચોક્કસ આપશે અને વિકાસ એટલો કરે છે આ લોકો કે શેરી એકેય બાકી રાખતા નથી, ગમે તે વ્યક્તિ જાય તો એમ કે ભાઈ અમારે કામ કરવું છે તો આપણા કોઓપરેટર હાજર જ હોય છે અને કામ કરી આપે છે। તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશું, નમસ્કાર।